अरिहंताणं नमो सिद्धाणं नमो हयविराणं नमो जयाणं नमो लोये सौसाहुनं असपंसनमकारो सपावपनाशनो मंगलानं च सर्वचे परमं अवैमंगलम् अज्ञानतिमीरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजं श्रीराजचन्द्रयं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સાથે એમાં આપણે પત્રાંક 775 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 776 થી સ્વાધ્યાય લઈએ છીએ. સાતસો છોતેર પત્ર ધારસીભાઈ ઉપર લખાયો છે, તે પછીથી 777 સુખલાલ ભાઈ પ્રત્યે અને 778 અંબાલાલભાઈ પ્રત્યે. તો ધારસીભાઈ પ્રત્યે જે પત્ર લખાયો છે એ પહેલા આપણે લઈએ છીએ. સાયલા વૈશાખ સુદ પૂનમ સંવત 1953. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ એ કર્મબંધના 5 કારણ છે. મિથ્યાત્વ ચોથે ગુણ સ્થાને જાય છે, અવિરતિ 5મા ગુણ સ્થાને જાય છે, પ્રમાદ 7મા ગુણ સ્થાને જાય છે અને કષાય એ 12મા ગુણ સ્થાને જાય છે અને યોગ એ 14મા ગુણ સ્થાને જાય છે. તો એમ 5 કારણ કહેવામાં આવ્યા, પણ કેટલીક જગ્યાએ પ્રમાદ જે છે એ પ્રમાદને લેવામાં નથી પણ આવતું. એટલે એ વાત પણ કૃપાળુદેવ કહે છે કે કોઈ ઠેકાણે પ્રમાદ સિવાય 4 કારણો દર્શાવ્યા હોય છે, એટલે મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ એમ 4 બતાવ્યા હોય. ત્યાં મિથ્યાત્વ અવિરતિ અને કષાયમાં પ્રમાદને અંતર્ભૂત કર્યો હોય છે. આમ જોવા જઈએ તો પ્રમાદ તો કોને કહેવાય કે સ્વરૂપની દ્રષ્ટિ નથી એને પ્રમાદ કહેવાય, અને પહેલા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમાદ હોય, ચોથા અને પાંચમા ગુણસ્થાને નિર્વિકલ્પ દશા છે ત્યારે પ્રમાદ નથી, એ સિવાય બધા સમયે પ્રમાદ તો હોય છે. છઠ્ઠા ગુણસ્થાને પ્રમાદ છે એટલે એ પ્રમાદ એ પ્રકારે પ્રમત છે, એટલે એને પ્રમત કહેવામાં આવે છે. એ પ્રમત એવો પ્રમાદ અહીંયા જે પ્રમાદની વાત કરવામાં આવી છે એ કર્મબંધના કારણ રૂપે વાત લેવામાં આવી છે, કેમ કે છઠ્ઠા ગુણસ્થાને જે પ્રમાદ વર્તે છે તો એમાં સ્વભાવ છે, તો એ વખતે એને પુણ્યનો બંધ પડે છે, પુણ્યનો બંધ એને પડે છે. મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાન સુધીમાં હોય, એમાં એ બીજા ગુણસ્થાનની વાત જે છે તે સાસાદન ગુણસ્થાનમાં એને પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે, કેમ કે એને સમ્યક તો થયા પછીથી એ પાછો આવ્યો છે, એટલે મિથ્યાત્વ પણ નથી અને સમ્યક્ત પણ નથી એવી એ ભૂમિકા હોય છે. ત્યાં એને અનંતાનુબંધીના બંધ પડતા નથી. તો આ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ એ
બંધના પાંચ કારણ છે, કોઈ ઠેકાણે પ્રમાદ સિવાય ચાર કારણ દર્શાવ્યા હોય છે ત્યાં મિથ્યાત્વ અવિધિ અને કષાયમાં પ્રમાદને અંતર્ભૂત કર્યો હોય છે. આ બધામાં મૂળ વિચાર કરીએ, મૂળ કારણ તો મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ ગયા પછીથી જે કાંઈ કર્મના બંધ પડે છે એ એવા બંધ પડતા નથી, કેમ કે મિથ્યાત્વ જાય છે એટલે દર્શન મોહની એકલું થોડું જાય છે, એની સાથે ચારિત્ર મોહનીની પહેલી ચોપડી એટલે અનંતાનુબંધી ના ક્રોધ માન માયા લોભ પણ જાય છે, એટલે અનંત ભવ હવે એને થવાના જ નથી. એટલે મિથ્યાત્વ ગયું, સમ્યક તો પ્રગટ કર્યું, એ જીવને તો મોટું કામ થઈ ગયું, એને વધુ બહુ હોતા જ નથી, વધારેમાં વધારે 15 ભવ તો ગયા છે. અને કદાચ સમ્યક્તોમાંથી પડવાનું થાય તોય અર્ધ પૂતગલ પરાવર્તન કાળથી વધારે થતો નથી, એનાથી ઓછો સમયમાં એ જીવ મુક્તિને પ્રાપ્ત કરે જ છે. એટલે મૂળ વસ્તુ તો એ છે કે મિથ્યાત્વ એ જ મૂળ કારણ છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય. હવે કષાયમાં કષાય ને કારણે સ્થિતિબંધ અને અનુભાગ બંધ પડે છે એટલે આપણે એની મુખ્યતા વિચાર કરીએ છીએ, પણ મિથ્યાત્વ ગયા પછીથી જે કષાય છે એમાં ત્રણ ચોકડી રહી છે એટલે એવા તીવ્ર કષાય, એવા કષાય અનંતાનુબંધીના એને હોતા નથી. ક્રોધ માન માયા લોભ હોય છે, 9 પ્રકારના લોભ કષાય પણ હોય છે, અને ત્યાં સુધી એને કર્મના બંધ પણ થાય છે. કષાય ગયા પછીથી 13મા ગુણસ્થાનની દશાનો વિચાર જયારે કરીએ છીએ, 12મા ગુણસ્થાને બધા સર્વ કષાય જાય એવી દશા થઈ જાય છે, ત્યાર પછીથી 13મા ગુણસ્થાને, તો 13મા ગુણસ્થાને પછી બંધ કષાય નથી તો શેનો બંધ પડે? યોગને કારણે બંધ પડે છે. મિથ્યાત્વ ગયું છે, અવિરતિ ગઈ છે, પ્રમાદ નથી અને કષાય પણ નથી, માત્ર યોગ રહ્યો છે, તો એવી દશા જે છે 13મા ગુણસ્થાને, તો એમાં એને બંધ પડે તો પ્રકૃતિ અને પ્રદેશ બંધ પડે છે, પણ એક સમય માટે પડે છે, બીજા સમયે તો એ ભોગવાઈ જાય છે, કેમ કે એમાં સ્થિતિ બંધ પડતો નથી. એટલે આ જે પાંચ કારણ કયા, પણ પાંચ કારણને આપણે સમજવાના છે કઈ રીતે કયા કારણ છે, અને એની થોડી વાત અહીંયા કૃપાળુદેવે લીધી છે. કહે છે કે પ્રદેશ બંધ જે યોગને કારણે હોય છે, તો એ પ્રદેશ બંધ શું છે? તો કે પ્રદેશ બંધ શબ્દનો અર્થ શાસ્ત્ર પરિભાષાએ પરમાણુ સામાન્યપણે એક પ્રદેશ અવગાહી છે તેવું એક પરમાણુનું ગ્રહણ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણુ કર્મ બંધે ગ્રહણ કરે છે. એક પરમાણુ એટલે એક પ્રદેશ એની અવગાહના એટલી છે, અને જ્યારે કર્મ બંધાય છે તો અનંત પરમાણુ આવે છે. હવે એ અનંત પરમાણુ આવે છે તો જેટલા પરમાણુ આવે છે એ પ્રમાણે એને એ પ્રદેશ બંધ કહેવામાં આવે છે. પરમાણુ તો અનંત આવે છે તો અનંતમાં જુદા જુદા પ્રકાર હોય છે. તો કહે છે કે તે પરમાણુ જો વિસ્તર્યા હોય તો અનંત પ્રદેશી થઈ શકે. એક પરમાણુ એક પ્રદેશ ની અવગાહના છે તો એ બધા અનંત એક જગ્યામાં ન હોય ને વિસ્તરે એમ કહીએ તો એનો અર્થ એ થયો કે એ અનંત પ્રદેશી થઈ શકે. જીવના અસંખ્યાત પ્રદેશ છે પણ એમાં કર્મના જે પરમાણુ જે આવે છે તે એ અનંત પરમાણુ આવે છે તો એ વિસ્તરે છે, તો એમ એ અનંત પ્રદેશી થઈ શકે એમ વાત કરીને કહેવું એ છે કે એવા જીવના જે અસંખ્યાત પ્રદેશ છે એ બધાની ઉપર બધા ઉપર આ કારણ રજકણો છવાયેલા હોય છે, અનંત કારણ રજકણો છવાયેલા હોય છે એવો એ બંધ હોય છે. એ જીવના પ્રદેશની અંદર ભળી જતા નથી, એમાં ભળી જતા નથી, એ આવરણ તરીકે એને ગણવામાં આવે છે. એટલે જેટલા પ્રદેશ જીવના છે બધા પ્રદેશ ઉપર એ કર્મના રજકણો હોય છે, એવું નથી કે અમુક પ્રદેશમાં કર્મના રજકણો હોય જ નહીં એમ નથી હોતું. એટલે એ વાત અહીંયા સમજાવી છે કે તે પરમાણુ જો વિસ્તર્યા હોય તો અનંત પ્રદેશી થઈ શકે, તેથી અનંત પ્રદેશનો બંધ કહેવાય. એમાં બંધ અનંત આદિથી ભેદ પડે છે, અનંત આદિથી ભેદ પડે છે તેમાં બંધ. અર્થાત અલ્પ પ્રદેશ બંધ કયો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા, ત્યાં ઓછા પરમાણુ અલ્પ પરમાણુ એમ ન સમજવા,
અનંત આદિથી ભેદ પડે છે. એમાં કહેવું એ છે કે અનંત નામ પણ પ્રકાર છે, એટલે અલ્પબંધ કયો હોય તો પણ અનંત પરમાણુ જ હોય, એના જુદા જુદા ભેદ છે અનંતના, એટલે એક સાચી વાત છે. અર્થાંત અલ્પ પ્રદેશ બંધ કયો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા, પણ તે અનંતનું સઘનપણું અલ્પ સમજવું છે. તો અનંત પરમાણુ જ, પણ છતાંય બધા પ્રદેશે છે, કે છતાંય એને એમ કહેવાય કે એ અલ્પ બંધ છે. તો એનાથી વિશેષ બંધ હોય તો ત્યાં પણ એ અનંત પરમાણુ હોય, પણ એ અનંત પરમાણુ એ પેલા અનંત પરમાણુ કરતા એનો જુદો પ્રકાર, એટલે એનું એ રીતે સઘન પણ સમજવું. એટલે કહે છે કે તેમાં બંધ અનંતાદિથી ભેદ પડે છે, અર્થાત અલ્પ પ્રદેશ બંધ કયો હોય ત્યાં પરમાણુ અનંત સમજવા, પણ તે અનંતનું સઘન પણ અલ્પ સમજવું. તેથી વિશેષ વિશેષ લખ્યું હોય તો અનંતાનું સઘનપણું સમજવું, અનંતતાનું સઘનપણું સમજવું, એટલે એનાથી પેલા અનંત કરતા આ અનંત કરતા અનંત, અનંતા અનંત, એવું સઘનપણું સમજવું. અને પછી આગળ લખે છે કે કંઈ પણ નહીં મૂંઝાતા આદ્યંત કર્મ ગ્રંથ વાંચવો વિચારવો. આદ્યંત એટલે આદિથી અંત સુધી, પહેલેથી છેલ્લે સુધી કર્મ ગ્રંથ આખો વાંચવો એને વિચારવું. તો એ પત્ર 776મો થયો. પછીથી પત્ર 770 છે. આપણે હમણાં જોયું એ પ્રમાણે 770મો પત્ર, 77મો પત્ર સુખલાલ છગનલાલભાઈ પ્રત્યે લખાયો છે. અને એમાં કૃપાળુજી લખે છે કે ઈડર વૈશાખ વદ 12 શુક્રવાર સંવત 1953 તથારૂપ યથાર્થ, તથારૂપ કહી અને પછી કૌંસમાં યથાર્થ મૂક્યું છે, એટલે તથારૂપ યથાર્થ આપ્ત મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા એવા આપ્ત પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે. આપ્ત પુરુષનો જીવને સમાગમ થવામાં, અને આપને માટે અહીંયા એક વ્યાખ્યા કરવામાં આવી કે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા, એટલે કે મોક્ષ માર્ગનું સ્વરૂપ એમણે એવું દર્શાવ્યું હોય કે જે પ્રમાણે પ્રવર્તતા મુક્તિ પ્રાપ્ત થાય જ, ત્યારે જ એમના વિશ્વાસે પ્રવર્તી શકાય ને. એટલે કે છે કે તથારૂપ આપ્ત પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ, એવું પુણ્યનું કારણ હોય, એવું પુણ્ય હોય તો એવો આપ્ત પુરુષનો સમાગમ થાય, કે જેના વિશ્વાસે મોક્ષ માર્ગમાં પ્રવર્તી શકાય. એટલે કે એ જે રીતે આજ્ઞા આપે, જે રીતે ઉપદેશ આપે, એ પ્રમાણે પ્રવર્તવાથી મુક્તિની પ્રાપ્તિ થાય, એમનો સમાગમ થવામાં, એવા પુરુષનો સમાગમ થવામાં એવું પુણ્ય જોઈએ. એનાથી આગળ લખે છે કે તેનું ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ. આ તો સમાગમ થયો અને પછી એમની ઓળખાણ થવામાં તો એસી વિશેષ પુણ્ય જોઈએ. એવા આપ્ત પુરુષ મળ્યા, દેખાયા, પણ એની સાચી ઓળખાણ થવી, એમની જે દશા છે એ પ્રમાણે એમની ઓળખાણ થવી, એમના અંતરંગનો ખ્યાલ આવવો, એને માટે તો ઘણું પુણ્ય જોઈએ. એટલે કહે છે કે એનું ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત મહત પુણ્ય જોઈએ છે. એવા આપ્ત પુરુષની આજ્ઞા ભક્તિએ, એટલે કે એ જે રીતે માર્ગ દર્શાવે એવી રીતે પ્રવર્તવામાં મહત મહત પુણ્ય જોઈએ. એમ કેમ કે એ દેશ આપે, આજ્ઞા આપે, પણ એ આજ્ઞાનો પૂર્ણપણે જ સ્વીકાર થાય જ નહીં, એમાં શંકાઓ થયા કરતી હોય તો જીવ એવા આપ્ત પુરુષની આજ્ઞાએ પ્રવર્તતો નથી.
જીવની એવી યોગ્યતા હોવી જોઈએ કે જે એવા આપ્ત પુરુષની વાણીને, એમના ઉપદેશને એ ગ્રહણ કરે, યથાર્થપણે સમજે, આત્મસાત કરે અને એની રૂચિ કરે. એ માટે પણ એવું પુણ્ય જોઈએ, એને પૂરેપૂરો 100% વિશ્વાસ હોય અને અંદરમાંથી એવી રૂચિ હોય, તો જ એમની આજ્ઞા ભક્તિએ પ્રવર્તી શકાય. એટલે અહીંયા કૃપાળુદેવે એમ લખ્યું કે એવા આપ્ત પુરુષની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત મહત પુણ્ય જોઈએ. એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય છે. આ કૃપાળુદેવ કહે છે કે આ જ્ઞાનીના વચન છે, મારા વચન છે એમ નથી કહેતા. એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય છે, અમને એમ જ અનુભવ છે. એ પછીથી આગળ લખે છે કે તથારૂપ આપ્ત પુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. એવા મોક્ષ માર્ગમાં પોતે પ્રવર્તતા હોય એવી અદ્ભુત દશા હોય અને એમની આજ્ઞામાં નિશામાં રહેતા, એમની આજ્ઞાએ પ્રવર્તતા પોતાને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, એવું જયારે આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે એવા આપ્ત પુરુષ ક્યાં છે. પંચમ કાળને વિશે ભરત ક્ષેત્રમાં એવા આપ્ત પુરુષ અભાવ જેવો, એમના એવા આપ્ત પુરુષનો તો અભાવ જેવું થઈ ગયું છે. એટલે કહે છે કે તથારૂપ આપ્ત પુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે, તો પણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઈચ્છતા તેના અભાવે પણ વિશુદ્ધિ સ્થાનકના અભ્યાસનો લક્ષ અવશ્ય કરીને કર્તવ્ય છે. આવું છે છતાં પણ આત્માર્થી જીવે એવો સમાગમ જે ઈચ્છે છે, એવા આપ્ત પુરુષનો સમાગમ જે ઈચ્છે છે, ત્યારે એમના સમાગમ નો અભાવ હોય ત્યારે પણ વિશુદ્ધિ સ્થાનકના અભ્યાસનો, એટલે પોતાનું સ્વરૂપ એ જ ખરેખર વિશુદ્ધિનું સ્થાનક છે. પોતે શુદ્ધિની વૃદ્ધિ જે કરે છે એ પોતાના સ્વભાવ ભાવે થઈને કરે છે, તો એમ સ્વરૂપનો અભ્યાસ, સ્વરૂપની વિચારણા, સ્વરૂપના એકાગ્રતાનો લક્ષ રાખી અને પુરુષાર્થ કરવો જોઈએ, એ જ કર્તવ્ય છે, એ અવશ્ય કર્તવ્ય છે. એ રીતે 777મો પત્રાંક થયો. એ પછી 778મો પત્રાંક છે. અંબાલાલ ભાઈ પ્રત્યે લખાયો છે. ઈડર વૈશાખવદ 12 શુક્રવાર સંવત 1953. કૃપાળુદેવ લખે છે કે બે કાગળ મળ્યા છે. અત્રે ઘણું કરીને મંગળવાર પર્યંત સ્થિતિ થશે. બુધવારે સાંજે અમદાવાદથી મેલ ગાડીમાં મુંબઈ તરફ જવા માટે બેસવાનું થશે. ઘણું કરીને ગુરુવારે સવારે મુંબઈ ઉતરવું થશે. આગળ લખે છે કે કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. જો અંબાલાલભાઈ અને બીજા કેટલાકને જયારે કૃપાળુદેવ નો સમાગમ ન થાય એવું જયારે લાગે ત્યારે ખેદ પામતા, એમને એવી આશા રાખી હોય, એવી ઈચ્છા વ્યક્ત કરી હોય કે કૃપાળુદેવ ત્યાં એ તરફ પધારે અને આ બધા કૃપાળુદેવ નો સમાગમ કરે, એમના સત્સંગમાં સમય વિતાવે અને કૃપાળુદેવ નું ક્યાંક બીજે જવાનું થાય અથવા તો ત્યાં આવવાનું ન થાય કે આવું કઈક બને ત્યારે એ ખેદ પામતા, એટલે એમને નિરાશા આવે કરેલી, કૃપાળુદેવ ની નિશ્રામાં રહેવાનો સમય પ્રાપ્ત ન થયો, એમનો સમાગમ ન થયો, એમના સત્સંગમાં ન રહેવાયું, એવો એમને ખેદ થાય. તો એ માટે કૃપાળુદેવે અહીંયા લખ્યું છે કે એમ નિરાશ પણ થવાનું નહીં. કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય, એટલે જેટલો સમાગમ થયો, સત્સમાગમ જે થયો
અને એમાં જે કંઈ પ્રાપ્ત થયું છે એનું ચિંતવન, એનું મનન મંથન કરી અને એમાંથી પોતે આગળ વધવાનું છે, એમ કરવાને બદલે કૃપાળુદેવનો સમાગમ ન થયો એટલે નિરાશ થઈ જવું, એ ઠીક નથી. કેમ ઠીક નથી? કેમ કે સત્સમાગમ પ્રાપ્ત થતાં જે જે વાત જાણવામાં આવી, જેની પ્રાપ્તિ થઈ, જે ઉપદેશની પ્રાપ્તિ થઈ, તો એનો જે લાભ પ્રાપ્ત થવો જોઈએ, લાભ પછી નહીં થાય, એ લાભ શિથિલ થઈ જાય. કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમનો પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. ઉલટું એમ હોવું જોઈએ કે જેટલો સત્સમાગમ થયો અને એમાંથી જે પ્રાપ્તિ થઈ છે એના સંબંધી વધારે વિચારણા કરતા આનંદ થવો જોઈએ, કે આવી વાત મને મળી, આવી વાત મને પ્રાપ્ત થઈ, એમ થવું જોઈએ. આગળ લખે છે કે સત્સમાગમના અભાવનો ખેદ રાખતા છતાં પણ સત્સમાગમ થયો છે એ પરમ પુણ્ય યોગ બન્યો છે. ભલે પછી અભાવ થયો, પણ જે થયો એ પુણ્યને કારણે થયું છે, પરમ પુણ્ય યોગ બન્યો છે. સત્સમાગમ થવો એ પરમ પુણ્ય યોગ છે. પુણ્યાનુબંધી પુણ્ય નો ઉદય હોય એને જેવા સત્સમાગમ થાય, એને જેવા સ્વાધ્યાય વગેરે થાય, એને જેવા ગુરુદેવ જેવા, કૃપાળુદેવ જેવા આની વાણી પ્રાપ્ત થાય. ગુરુદેવ ને તો પ્રત્યક્ષ વાણી ઘણાને પ્રાપ્ત થઈ, એવો પુણ્યનો ઉદય હોય તો પ્રાપ્ત થાય, એવો પુણ્યનો ઉદય ન હોય તો એ પ્રાપ્ત ન થાય. આપણા બધાનો પુણ્યનો ઉદય એટલો છે કે આપણને ગુરુદેવની વાણી અત્યારે પણ પ્રાપ્ત છે, એમના વચનામૃત પણ આપણને પ્રાપ્ત છે, કૃપાળુદેવના વચનામૃત પણ આપણને પ્રાપ્ત થયા છે, એ પણ પુણ્યાની બંદી પુણ્યના કારણે છે, એમને મળી ગયું છે એમ નથી. અને એને સમજવાની જે બુદ્ધિ મળવી જોઈએ અને એટલી મધ્યસ્થતા હોવી જોઈએ, એ મધ્યસ્થતા કેળવવા માટે એટલી બુદ્ધિ પણ મળી છે અને વિચારપૂર્વક મધ્યસ્થતા તો જીવે પોતે કેળવવાની છે, કે મધ્યસ્થ ભાવે આ શ્રુત છે એનો અભ્યાસ કરવો. આ બધું દ્રવ્ય શ્રુત છે, ગુરુદેવની વાણી, કૃપાળુદેવની વાણી, આ શાસ્ત્ર, આચાર્ય ભગવાન જે રચના કરી, એ બધું એ દ્રવ્ય શ્રુત છે. તો એને આપણે કોઈ પણ પક્ષપાત વિના મધ્યસ્થપણે ન્યાયથી જેમ છે તેમ અને જેમ કહેવા ધાર્યું છે એ પ્રમાણે ગ્રહણ કરવું જોઈએ. અને એવું ગ્રહણ કરવા માટે પોતાને જે બુદ્ધિ મળી છે એનો એ રીતે સદુપયોગ કરી અને પાત્રતા કેળવવી જોઈએ. એ બધું પુણ્યના કારણે આપણને પ્રાપ્ત થયું, પણ એનો લાભ લેવા માટે પણ પોતે એવી પાત્રતા કેળવવી પડે. એ પાત્રતા કેળવવા માટે તો એને પોતે પુરુષાર્થ કરવાનો હોય. સત્સમાગમના અભાવનો ખેદ રાખતા છતાં પણ સત્સમાગમ થયો છે એ પરમ પુણ્ય યોગ બન્યો છે. ગુરુદેવ પણ ઘણી વાર એમ કહે છે ને કે પુણ્ય હોય તો આવું સાંભળવા મળે, ઘણી વાર કહે છે, વારંવાર એ વાત તો કરે છે, આવું સાંભળવા મળે એ પણ પુણ્ય. એટલે કે આવું શાસ્ત્ર વંચાય અને એવા શાસ્ત્ર જયારે વંચાતા હોય ત્યારે એવા મહાપુરુષ એના અર્થ કરતા હોય, એ વખતે એમના ભાવ એવા હોય અને એવા ભાવ પ્રમાણે એવા અર્થ થતા હોય, એ વખતે આપણે ઉપસ્થિત હોઈએ, આપણને એ પ્રાપ્ત થાય, આપણને સાંભળવા મળે, એવું બધાનું કાંઈ પુણ્ય હોતું નથી. એ પણ કે છે ગુરુદેવ તે વખતે ખાસ કહેતા કે કોઈ એવી વાત આવે ત્યારે આવું સાંભળવા એ મળતું નથી, આવું સાંભળવા મળે, પુણ્ય ઉદય હોય તો સાંભળવા મળે. અહીંયા કહે છે કે માટે સર્વસંગ ત્યાગ યોગ બનતા સુધીમાં, સર્વસંગ ત્યાગ યોગ, સર્વસંગ ત્યાગનો યોગ બને ત્યાં સુધીમાં ગ્રસ્તાવાસે સ્થિતિ હોય ત્યાં પર્યંત તે પ્રવૃત્તિ નીતિશ કંઈ પણ જાળવી લઈને પરમાર્થમાં ઉત્સાહ સહિત પ્રવૃત્તિ વિશુદ્ધિ સ્થાનક નિત્ય અભ્યાસતા રહેવું એ જ કર્તવ્ય છે.
સર્વસંગ ત્યાગની વાત હોય, અંતરમાં એવા ભાવ પણ હોય, પણ એ યોગ બને, બધાને બને એમ ન બને. કૃપાળુ દેવને પણ એ યોગ ન બન્યો, સર્વસંગ પરિત્યાગની ભાવના હતી પણ એ ન બન્યો. તો સર્વસંગ ત્યાગ યોગ બનતા સુધીમાં, જ્યાં સુધી મુનિ દશા દીક્ષા લીધી નથી, અંગીકાર કરી નથી, ત્યાં સુધી ગ્રસ્તાવાસે સ્થિતિ હોય તો ત્યાં સુધી પોતે નીતિસ અને પરમાર્થમાં ઉત્સાહિત થઈ અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને પુરુષાર્થ કરવો જોઈએ વારંવાર, એ જ અભ્યાસ હોવો જોઈએ, નિત્ય એવો અભ્યાસ, એ જ કર્તવ્ય છે. તો એ રીતે 778મો આ પત્ર છે. એ પછી 779મો પત્ર છે અને 780 બંને પત્ર સુભાગભાઈ પ્રત્યે લખાયા છે. એમાં એક અહીંયા પહેલું, ઓમ મુંબઈ જ્યેષ્ઠ વદ જ્યેષ્ઠ સુદ સંવત 1953 લખ્યું છે, તિથિ નથી લખી. મુંબઈ જ્યેષ્ઠ સુદ સંવત 1953, અને એમાં આ બનારસીદાસ નું કાવ્ય લખ્યું છે, એમ લાગે છે ઢુંઢારી ભાષામાં છે. ઓમ સર્વજ્ઞ સ્વભાવ જાગ્રત દશા, અને એના શબ્દો ઢુંઢારી ભાષાના ઘણા જ અઘરા શબ્દો છે આપણે માટે, આપણે એ નથી લેતા. એના પછી અનુભવ ઉત્સાહ દશા, એમાં કંઈક સમજાય એવું છે, અને તે પછીથી સ્થિતિ દશા. એ સ્થિતિ દશાનું જે કાવ્ય છે એ આપણે લઈએ છીએ, અને આ બે કાવ્ય છે માત્ર વાંચનમાં લઈએ છીએ. સામાન્ય એનો અર્થ આપણે લઈશું પણ એનો વિસ્તાર આપણે નથી કરતા, કેમ કે દરેક શબ્દ જે છે ઢુંઢારી ભાષાનો એના અર્થ આપ્યા છે, છતાં પણ એ ભાવ, આ સ્વભાવ જાગૃત દશા લખ્યું છે એટલે ઉપરથી સ્વભાવની જાગૃતિ જે જેને વર્તે છે એની વાત એમાં કહેવામાં આવી છે. તો કહે છે કે ચિત્ર સારી ન્યારી પરજંક ન્યારવ સેજ ન્યારી, એટલે કે જે સુવાની વાત જે કહેવામાં આવે છે, શયનની વાત લીધી છે, અને એ પલંગ અને એ સેજ અને એ બધું જે છે ન્યારું જુદું જુદું છે. ગરીબી ન્યારી યહાં જૂઠી મેરી થપના, અને ઉઠવાનું માટે જે કંઈ છે તે પણ જુદું છે, પણ એ બધું મારું એ સ્થાન નથી, એમાં હું રહ્યો, મેરી થપના એટલે એમાં હું રહ્યો, એ મારું ખોટું સ્થાન છે. એટલે પોતાનું વિશ્રાંતિનું જે સ્થાન જે છે એ આ જે કંઈ લેવામાં આવ્યું તો એ નથી. અને પછી લખે છે આગળ કે તીત અવસ્થા સહીન નિંદ્રાવાહી કું પૈન વિદ્યમાન પલકન યામઈ અબ છપના, એટલે સુપન દો નિંદ્રા કી અલંગ બુજે જય સબ અંગ લખી આત્મ દર્પના, ઘી ભયો ચેતન અચેતનતા ભાવ ત્યાગી લઈ દ્રષ્ટિ ખોલી કઈ સંભાલે રૂપ અપના. એટલે આ જે નિંદ્રાની વાત અને આ શયનની વાત જે કરવામાં આવી છે, એવું શયન એમાં હું હોઉં નહીં, મારું શયન તો ક્યાં છે, એટલે કે મારી સ્થિતિ તો ક્યાં હોય, તો કે પોતાના સ્વરૂપને વિશે હોય. એટલે એ છેલ્લી એ રીતે વાત લખી છે કે લે દ્રષ્ટિ ખોલ કઈ સંભાળે રૂપ અપના, પોતાના સ્વરૂપને સંભાળે એવી પોતાની જાગૃત દશા એ વર્તે. તો એના પછી જે છે તે અનુભવ ઉત્સાહ દશા છે, એમાં લખે છે કે જૈસો નિર્ભેદ રૂપ નિહચય અતીત હુતો, સૌ નિર્ભેદ અબ ભેદવ કો ન ગહિ, સહી કર્મ રહિત સહિત સુખ સમાધાન, જો નિજ થાન ફિર બાહિરી ન ભય, કબહુ કદાપી અપનો સ્વભાવ ત્યાગી કરી ગરસ રાચી કઈ ન પર વસ્તુ ગહી ગો, અમલાન જ્ઞાન વિદ્યમાન પ્રગટ ભયો હી ભાંતિ આગમ અનંત કાળ રહ્યું. અને એના પછી જે છે સ્થિતિ દશા એ આપણે લઈએ છીએ. એક પરિણામ કે ન કરતા દરવ દોઈ, એક પરિણામ ના બે દ્રવ્ય કરતા હોય નહીં. એક પરિણામ જે થાય તો એ પરિણામ કરનાર એક દ્રવ્ય હોય,
બે દ્રવ્ય ભેગા થઈ અને એક પરિણામ કરે એમ હોય નહીં. એક પરિણામ થયું તો એ જે દ્રવ્યનું થયું એ જ એ દ્રવ્યનો કરતા હોય, બીજું દ્રવ્ય હોય એ નિમિત્ત કારણ હોય પણ એ એનું કરતા હોય નહીં. એક પરિણામ કે ન કરતા દ્રવ દોઈ, એ પરિણામ એક દ્રવ ન ધરતું હોય. અને એમાં બીજી વાત એ પણ છે કે એ પરિણામ એક જ દ્રવ્ય કરે છે, એ જ અને બીજું જે દ્રવ્ય જે છે એ એ પરિણામ ને કરતું નથી, એ કદાચ નિમિત્ત હોય. અને બીજી પણ સાથે એક વાત છે કે એ બે પરિણામ જે જુદા જુદા, જે બે પરિણામ એક સાથે બે પરિણામ હોય તો એ એક દ્રવ્યના ન હોય, એમાં બે દ્રવ્યના જ પરિણામ હોય. બે જુદા એક જ સમયમાં બે પરિણામ જે હોય એવું એક દ્રવ્યને વિશે ન હોય, એનું એક પરિણામ હોય. એટલે બે પરિણામ જે છે તો બે દ્રવ્ય ના જ હોય. એટલે એ દરેક દ્રવ્યનું એક પરિણામ એક સમયમાં હોય, અને એક પરિણામ છે અને બે દ્રવ્ય ત્યાં હોય તેમાં એક એક દ્રવ્યનું જ છે, બીજા દ્રવ્યનું એ પરિણામ હોતું નથી. બીજું દ્રવ્ય એ ત્યાં હોય, ઉપસ્થિત હોય અને એ પરિણામને અનુકૂળ હોય, એવું એનું પરિણામ જુદું ચાલી રહ્યું હોય છે તો એને નિમિત્ત કારણ કહેવામાં આવે. એક કરતુંથી કોઈ દર્વ કબહુ ન કરે, એક કરતુંથી દોઈ દર્વ કબહુ ન કરે. એ કાર્ય બે દ્રવ્ય ન કરે, કોઈ બે દ્રવ્ય ભેગા થઈને એક કાર્ય કરે એમ ક્યારેય બનતું નથી. ઘણાના મનમાં આવો પ્રશ્ન હોય છે કે બે દ્રવ્ય ભેગા થઈને કાર્ય તો કરે ને, ના એમ બનતું જ નથી. બે દ્રવ્ય ભેગા થઈને એક કાર્ય કરે એમ ન થાય. એક સમયમાં જે કાર્ય થાય તે એક દ્રવ્ય એનું જ કાર્ય કહેવાય. ઉપાદાન કારણ જે છે તે જ એનો કરતા છે ખરેખર. બીજું જે છે કારણ, એ નિમિત્ત કારણ છે, એ એનું કરતા હોય નહીં. એ કરતું એક દ્રવ્ય ન કરતું હોય. બે દ્રવ્ય ભેગા થઈને એ કાર્ય કરે નહીં, અને એ જે કાર્ય જે થાય છે તે એકનું હોય, બીજાનું એ ન હોય. એ કાર્ય બીજાનું ન હોય. બીજું દ્રવ્ય જ્યારે એ વખતે વર્ણમી રહ્યું છે તો એ ખરેખર તો એ પેલું કાર્ય નથી કરતું, એ પોતે પોતાનું કાર્ય કરે છે. નિમિત્તની વાતને આપણે જયારે સમજીએ ત્યારે આપણને એ વાતનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. આપણે કહીએ છીએ કે જે ઉપાદાન કારણ છે, તો માટી એ ઉપાદાન કારણ છે અને ઘડો થાય છે તો એ કાર્ય માટીનું છે અને કુંભારનું નથી. તો કેમ કુંભારનું નથી? તો કુંભાર કાર્ય કરે છે એ એ એ કાર્ય એનું જે થઈ રહ્યું છે એ તો એનો ભાવ છે. ઘડો બનાવવાનો ભાવરૂપ કાર્ય થાય છે, એનું કાર્ય તો જુદું થઈ રહ્યું છે. એટલે એનું કાર્ય જુદું છે અને એ પોતાનામાં જે એનો જે સ્વભાવ છે એ પ્રમાણિત દ્રવ્ય પરિણમે. આને માટે થઈને કઈ જુદી રીતે પરિણમે એમ નહીં. જીવ શું કરે? જીવ ભાવ સિવાય બીજું કઈ કરતો જ નથી. જીવ કોઈ પદાર્થને લેતો મૂકતો નથી, સ્પર્શતોય નથી. કૃપાળુદેવે કહ્યું કે કોઈ જીવ તણખલાના બે ટુકડા પણ કરી શકે નહીં. એટલે એ તો માત્ર ભાવ કરે છે. એટલે એ ભાવ કરે એ એનું કાર્ય છે, જે પેલો ઘડો બને છે એ એનું કાર્ય નથી. જીવ પુદ્ગળ એક ખેત અવગાહી દોવું, અપને અપને રૂપ કૌન ને ટરતું હોય. એક જ ક્ષેત્રમાં જીવ અને પુદ્ગળ રહ્યા છે. જીવ પુદ્ગળ એક ખેત એટલે એક જ ક્ષેત્રમાં અવગાહના પામ્યા છે બંને, પણ છતાંય કોઈ કોઈમાં ભળી જતા નથી. પોતે પોતાનું સ્વરૂપ જેવું છે તેવું જ રાખીને જ રહ્યા છે. અપને અપને રૂપ કોઉ ન ટરતું હોય, કોઈ પોતાના સ્વભાવને સ્વરૂપને છોડતું નથી. બંને અનંત કાળ સુધી જીવ એમ રહ્યો હોય, નિગોદની અંદર કેટલો કાળ વીતી ગયો, અનંત કાળ વીતી ગયો એ પુદ્ગળ સાથે રહેવામાં જીવને, તે છતાંય એ પુદ્ગળ રૂપે થયો નહીં. કોઈ શરીર સાથે જેટલી સાગરોપમનો કાળ વિતાવવામાં આવે છતાંય એ શરીરમાં જીવના ગુણ વ્યાપતા નથી કે શરીરના ગુણ જીવમાં વ્યાપતા નથી. એના બંનેના સ્વરૂપ ભિન્ન છે, બંનેની સત્તા જુદી જુદી છે. તો જુદી જુદી સત્તા જ રહે છે, કોઈ કોઈની સત્તામાં ભળી જતું નથી. જે દ્રવ્ય છે એ દ્રવ્ય, જીવ દ્રવ્ય છે તો એ એના પોતાના અસંખ્યાત પ્રદેશ અને અનંત ગુણ સહિત એવી એની સત્તા છે. એની બહાર એ વ્યાપતું નથી, પહોંચતું નથી. ભલે એની એ શરીરની સમીપમાં છે તો પણ, અને ભૂતગળ સ્કંદ એવું શરીર એના જે ગુણ જે છે એ ભૂતગળના ગુણ છે, એમાં ચેતના નથી. તો એમાં ચેતના જીવમાંથી આવે નહીં.
આ ઉદગળ જે છે એનું જડપણું ચેતન એવા જીવમાં વ્યાપે નહીં, બંને પોતાનું સ્વરૂપ જેમ છે તેમ જાળવી રાખીને જ અનંત કાળ સુધી રહેતો પણ એમ જ રહે છે, પોતાના સ્વરૂપને છોડતા નથી. અપને અપને રૂપ કો ન ટરતું, કોઈ પોતાના રૂપને છોડતું નથી, ટાળતું નથી. જડ પરિણામ ની કો કરતા હોય પૂદગળ, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હોય. જડ પરિણામને પૂદગળ કરે છે, જડ છે તે જડ પરિણામને કરે, ચેતન એવા જડના પરિણામને કરે નહીં. જડ ભાવે જડ પરિણામે, કૃપાળુ દેવે કહ્યું છે, જડ ભાવે જડ પરિણામે, ચેતન ચેતન ભાવ. જીવ જડ ભાવે પરિણમે જ નહીં, ઉદગળ છે તે જડ છે તો એ જડ ભાવે પરિણમે છે. અને ચેતન ચિદાનંદ જ્ઞાન આનંદ સ્વરૂપ એવો આ ભગવાન આત્મા ચેતન છે, એ પોતે સ્વભાવ આચરતું હોય એટલે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે, અને એને જ આપણે ચારિત્ર કહીએ છીએ. જ્ઞાન આનંદ ચેતન પોતે સ્વભાવ ભાવે જ પરિણમે છે. તો એ રીતે આ સ્થિતિ દશાનું કાવ્યનો આપણે વિચાર કર્યો, અને હવે એ પત્રની અંદર લખ્યું છે કે શ્રી સૌભાગને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે. સુભાગભાઈ પ્રત્યે આ કાગળ લખ્યો છે એમને વિચાર કરવા માટે, એટલે એમને સંભળાવવો. કદાચ સુભાગભાઈની શારીરિક સ્થિતિ જરાક સારી નહીં હોય એટલે કઈક તકલીફ હોય તો એ પોતે ન વાંચી શકે, તેમને સંભળાવવું. આગળ લખે છે કે સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. કેટલી નાની વ્યાખ્યા કરી મુક્તિની, મોક્ષની, ભાવ મોક્ષની વ્યાખ્યા કરી દીધી. એટલે તો કૃપાળુદેવે પહેલા પણ એ વાત લખી છે કે મોક્ષ સમજાય છે. મોક્ષ તો આત્માને વિશે છે ને, સ્વરૂપને વિશે મોક્ષ છે ને. સર્વ વિભાવ ભાવથી રહિત થતા કર્મના જે ઉદયો જે છે એ તો પછી બધા ખરી પડવાના છે, તે ખરી પડે જ છે, કર્મ રહિત દશા તો થાય જ છે. પણ સર્વ વિભાવ ભાવથી રહિત થવું એટલે ભાવ કર્મથી જયારે એ મુક્ત થઈ જાય છે, નવા ભાવ કર્મ બંધાતા નથી, સંભર નિજરાની દશામાં છે, અને એમ જ જયારે એ આગળ વધે છે તો પછી એને ભાવ મોક્ષની દશા થાય છે. એટલે સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, શક્તિ અપેક્ષાએ તો એમ જ છે. પણ જેને એવી જ પ્રગટતા થઈ જાય, એવી વ્યક્તતા થઈ જાય અન્ય ભાવથી રહિત આત્મા, સર્વ અન્ય ભાવથી રહી, એટલે આત્મા અન્ય એટલે પોતાના ભાવ સિવાય બધા ભાવથી રહી, અને પોતાના ભાવ એટલે પોતાના ગુણને અનુસરીને જે ભાવ છે એ જ પોતાનો ભાવ છે. પરના લક્ષ્ય થતા આત્માના ભાવ એ પોતાના ભાવ નથી, એ ક્ષણિક ભાવ છે, એ બધા પરના લક્ષ્ય થતા ભાવ છે. જ્યારે પોતાના સ્વરૂપને પોતાના ગુણને અનુસરીને સ્વરૂપની દ્રષ્ટિ કરીને જે ભાવ છે એ પોતાનો ભાવ છે, એટલે એવા પોતાનો ભાવ એટલે શુદ્ધ ભાવ, અનંત ગુણના પરિણમન રૂપ જે ભાવ, એવા ભાવ સિવાય બીજા બધા ભાવ છે તે અન્ય ભાવ છે. એ સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, શક્તિ રૂપે પણ રહિત છે, અને એવું પ્રગટ કરવા માટે પણ એ સક્ષમ છે. અન્ય ભાવથી રહિત એ થઈ શકે છે, અનંત જીવો એ અન્ય ભાવ રહિત થયા છે, સિદ્ધ થયા છે. સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે, એટલે આવો અનુભવ, અને એ અનુભવ પાછો કેવો કે કેવળ એમ અનુભવ, એટલે એ સિવાય બીજો કોઈ અનુભવ નહીં, માત્ર એમ જ અનુભવ જેને વર્તે છે તે મુક્ત છે, એ મુક્ત છે. સર્વ અન્ય ભાવથી રહિત એવો માત્ર અનુભવ જેને વર્તે છે, બસ એ જ અનુભવમાં રહ્યા છે, એ મુક્ત છે, તો ભાવ મોક્ષની દશામાં છે. બીજી રીતે વિચાર કરીએ તો પણ એવા અનુભવની દશામાં, આત્મા ગુણસાની દશામાં વર્તે છે એ પણ એક અપેક્ષાએ
એક અપેક્ષાએ જોવા જઈએ, ભાવિ નૈગમ નયની અપેક્ષાએ જોવા જઈએ તો એ પણ મુક્ત છે, એમની મુક્તિ થવાની જ છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, પછી સર્વ ક્ષેત્રથી, એમાં સર્વ બધે લગાડવાનું, બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું, સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, કોઈ દ્રવ્યનો સંગ નથી એટલે કે એની દ્રષ્ટિ નથી, એના સાથે એકત્વ મમત્વ કાંઈ નથી, અસંગપણું છે. પરદ્રવ્યથી અસંગપણું છે, સ્વ સિવાય બીજા બધા દ્રવ્યથી અસંગપણું છે. એવી રીતે સ્વ ક્ષેત્ર સિવાય બીજા બધા ક્ષેત્રથી અસંગપણું, સર્વ ક્ષેત્રથી અસંગપણું એટલે પોતાના ક્ષેત્ર સિવાય બીજા સર્વ ક્ષેત્રથી અસંગપણું. એવી જ રીતે સ્વકાળ, પોતાનો કાળ એ સિવાય બીજા સર્વ કાળથી અસંગપણું, અને ભાવ, પોતાનો ભાવ, સ્વભાવ એટલે પોતાના સ્વભાવ સિવાય અન્ય ભાવથી અસંગપણું, એટલે સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ, પર દ્રવ્ય પર ક્ષેત્ર પર કાળ, પર દ્રવ્ય પર ક્ષેત્ર પર કાળ અને પર ભાવથી, પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સર્વથા જેને અસંગપણું છે, એવું અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ રહ્યો છે એ મુક્ત છે. આગળ લખે છે કે અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો, ત્યાંથી મુક્ત દશા વર્તે છે. અટળ અનુભવ સ્વરૂપ જે આત્મા, એનો અનુભવ થયો છે અને એ અનુભવે જતો નથી, એવો તો કે છે અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો, ત્યાંથી મુક્ત દશા વર્તે છે. એવી દશા થાય ત્યાંથી મોક્ષ માર્ગની દશા શરૂ થાય છે, એટલે મોક્ષ માર્ગ શરૂ થાય છે, ત્યાંથી મુક્ત દશા વર્તે છે. એ મુક્ત થવાનો છે. અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો, ત્યાંથી મુક્ત દશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે એટલે એને વિકલ્પોનો કોલાહલ બધો શમી જાય છે. તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, એને કોઈ પ્રતિબદ્ધતા રહેતી નથી કે આમ કરવું કે તેમ કરવું, એવું કાંઈ હોતું નથી. તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. બહુ સરસ વાત મૂકી છે, આખો પુરુષાર્થ દર્શાવ્યો છે. પુરુષાર્થ કેવો હોય, મુક્તિનો પુરુષાર્થ કઈ રીતે હોય એ આમાં દર્શાવ્યું છે. અનુભવથી શરૂઆત કરે છે એટલું જ નહીં, પણ એ અનુભવમાં પોતે પોતાને જ અનુભવે છે એટલે પ્રત્યક્ષપણે એ સર્વથી જુદો છે એવું એને સ્પષ્ટ ભાષે છે, સ્પષ્ટ જણાય છે, અને ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, ત્યાંથી મુક્ત દશા વર્તે છે. અને તે પુરુષ મૌન થાય છે, બીજે ક્યાંય એની વૃત્તિ જતી જ નથી, બીજા વિકલ્પોમાં જતો નથી, બીજે ક્યાંય એને સુખની દ્રષ્ટિ, ઈષ્ટ દ્રષ્ટિ એવું કાંઈ થતું નથી, ઈષ્ટ પણ એવું કાંઈ ભાસતું જ નથી. મૌન થાય છે, કોઈ બીજા અન્ય વિકલ્પો અને છે જ નહીં, વિકલ્પોનો કોલાહલ નથી, અને એ તો પછી તો નિર્વિકલ્પ થઈ જાય છે. એ તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, કોઈ પ્રતિબદ્ધ નથી, કાંઈ આમ કરવું તેમ કરવું કોઈ પ્રતિબદ્ધ નથી. એ પુરુષ અસંગ થાય છે અને તે પુરુષ નિર્વિકલ્પ થાય છે, એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ જાય છે. નિર્વિકલ્પ થાય છે એટલે હવે બીજું નિર્વિકલ્પ અહીંયા જે લીધું છે એનો અર્થ એ છે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, નિર્વિકલ્પ થઈ જાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણેય કાળને વિશે દેહ આદિથી પોતાનો
કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર છે, જેણે ત્રણેય કાળને વિશે દેહ આદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો. ત્રણેય કાળમાં એટલે કે ભૂતકાળમાં એને હતો નહીં, વર્તમાનમાં છે નહીં, અને ભવિષ્યમાં પણ જો કંઈ ભાવ થશે તો એમાં પણ એને દેહ સાથેનો કાંઈ સંબંધ નહીં. એવી અસંગ દશા ઉત્પન્ન કરી છે કે અંતરમાં એ જ ભાવ છે એવી શ્રદ્ધા થઈ ગઈ છે કે ભૂતકાળમાં જેટલા શરીર મળ્યા એમાંનું એક પણ શરીર મારું હતું નહીં, વર્તમાનમાં આ શરીર પણ મારું નથી, અને ભવિષ્યમાં જ્યાં સુધી સિદ્ધ દશા ન થાય ત્યાં સુધી જે કંઈ શરીર પ્રાપ્ત થાય તો એ શરીર એ દેહ એ મન વાણી કાયા બધું જે છે તે એ બધું જે છે તે મારાથી જુદું, એની સાથે મારે કોઈ સંબંધ નહીં, એમ અહીંયા વાત કરી છે. જેણે ત્રણેય કાળને વિશે દેહ આદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર છે. અને છેલ્લે લખે છે કે તિથિ આદિનો વિકલ્પ છોડી બીજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. તિથિ આદિનો વિકલ્પ છોડી, આ તિથિ એ આમ કે આમ તિથિ તેમ, એનો વિકલ્પ છોડી અને નિજ વિચારમાં સ્વરૂપના વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. કદાચ સુભાગભાઈને કંઈક તિથિ સંબંધી પ્રતિબદ્ધતા કંઈક આખી હશે એટલે એ પ્રતિબદ્ધતા છોડાવી છે અને માત્ર એમાં વર્તવું, કેમ કે આ પત્ર પછી આગળ થોડાક પત્રો પછી વાત આવશે, કેમ કે શોભાભાઈના દેહાંતની વાત આવે છે એટલે આ જે સમય જે છે એ પહેલાનો સમય છે. હજી શોભાભાઈ ની કંઈક શારીરિક દશા સારી નહીં હોય એ વખતમાં આ પત્ર લાગે છે. છેલ્લે લખે છે કે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એ પછી 780મો પત્ર છે. એ પણ સુભાગભાઈ પ્રત્યે છે. મુંબઈ જેઠ સુદ 8મ ભૌમ સંવંત 1953. જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર. જેને કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ રહ્યા નથી તે મહાત્માને વારંવાર નમસ્કાર. જેને રાગ દ્વેષ કોઈના પણ પ્રત્યે નથી રહ્યા એ મહાત્મા છે. કૃપાળદેવ લખે છે કે પરમ ઉપકારી આત્માર્થી સરતા આદિ ગુણ સંપન્ન શ્રી સોભાગ. કેટલા બધા વિશેષણ લખ્યા છે, પરમ ઉપકારી કૃપાળુદેવ એમને ઉપકારી માનતા હતા. સોભાગભાઈ કૃપાળુદેવને ઉપકારી માનતા હતા. પરમ ઉપકારી આત્માર્થી સરળતા આદિ ગુણ સંપન્ન શ્રી સોભાગ. ભાઈ ત્રંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે. આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાક ઉપદેશ પત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યા છે. બંનેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. પરમ યોગી એવા શ્રી ઋષભદેવ આદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, પરમ યોગી એવા શ્રી ઋષભદેવ આદિ પુરુષો પરમયોગી તીર્થંકર પરમાત્માને પરમયોગી કહ્યા છે. એમને આ જે એમની કૃપાળુદેવ ની જે શબ્દ રચનાઓ છે ને એમાં કેટલાક શબ્દો આપણને જે શાસ્ત્રના શબ્દો હોય એના કરતા જુદા શબ્દો લાગે પણ એમના ભાવ એમાં ઘણા ઊંચા હોય. પરમ યોગી એવા શ્રી ઋષભદેવ આદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે એટલે એ દેહને રાખી શક્યા નથી એટલે બધાને દેહ તો છૂટે જ છે પણ છતાં પણ દેહમાં એક વિશેષપણું છે એની વાત લખે છે. તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે કે છે તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોહપણું કરી એટલે અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વભાવ પ્રત્યેથી
વ્યાવૃત એટલે છૂટા થવું. તો કહે છે કે એ દેહમાં એક વિશેષપણું રહે છે. એ વિશેષપણું શું રહે છે કે એનો સંબંધ જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું, સર્વ પ્રકારે મોહથી રહી છે, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ, કોઈ રીતે જે બાધ્ય નથી એવું અનુભવ સ્વરૂપ, એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ, એવું નિજ સ્વરૂપ જાણી, એટલે કે અબાધ્ય કહ્યું એટલે કે કર્મથી બંધાયેલું એવું સ્વરૂપ નથી એમ લેવાનું છે. સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ એટલે એ અબાધ્ય, અને એમાં અનુભવમાં પણ કોઈ બાધા આવતી નથી, એટલે એ રીતે ત્યાં પણ વિશેષણ લાગુ પડે છે. અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત થવું, છૂટા થવું, કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. યથાર્થ સમરસપણું, સમભાવ કેવો હોય જગતના બધા જ પદાર્થો વિશે, એને જેમ છે તેમ એની માન્યતા હોય, કોઈ કોઈનું કાર્ય કરતું નથી, છે છ દ્રવ્ય પોતે પોતાનું જ કાર્ય કરે છે, પોતાનું અસ્તિત્વ પોતાથી જ ધરાવે છે, કોઈ કોઈની ઉપર પ્રભાવ પાડતું નથી, અને બધા જે પૂતગળ છે તે પૂતગળ પરમાણુ ના સ્કંદ છે, એટલે હીરો હોય કે કોલસો હોય બધું સરખું જ છે, પૂતગળ છે તો પૂતગળ જ છે. એવી રીતે દરેક દ્રવ્ય જે છે તે સ્વતંત્ર રીતે પોતાનું પરિણમન કરે છે, કોઈ કોઈના પરિણમન કરાવતું નથી, અને કોઈ આ જીવને હિતકારી નથી. કોઈ પણ પદાર્થ આ જીવને હિતકારી નથી, કોઈ પણ દ્રવ્ય આ જીવને હિતકારી નથી કે નુકસાનકારક પણ નથી, કોઈ ઈષ્ટ પણ નથી ને અનિષ્ટ પણ નથી. એમ અને જીવ માત્રને વિશે પણ એવો જ સંભાવ હોય, જીવ માત્ર ભગવાન આત્મા છે, વર્તમાન પર્યાય ને ગૌણ કરી અને એને શક્તિ રૂપે જોવો કે એ અનંત ગુણનો પિંડ એ ભગવાન આત્મા છે એવું સમરસ પણ, અને તેથી પણ આગળ વધી અને પોતાને વિશે ગુણ ગુણીનો ભેદ ન જોતા પોતે અભેદ અખંડ એક જીવ દ્રવ્ય છે એમ સ્વીકારી લેવું, એમ સમરસપણું છે. એટલે એવું યથાર્થ સમરસપણું રહે. હા, બધી વાત સાથે લીધી છે ને, અસંગપણું, નિર્મોહપણું અને યથાર્થ સમરસપણું રહે, જેટલું રહે છે તેટલું એ મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. અને પછી લખે છે કે કંઈ પણ મન વચન કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતા અથવા અજાણતા તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્ર ભાવથી ખમાવું છું. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, કોઈ પ્રત્યે રાગ રહે નહીં કે દ્વેષ રહે નહીં. શ્રી રાયચંદ્રના નમસ્કાર પ્રાપ્ત થાય એમ કરી અને આ પત્ર પૂરો થયો છે. એવી રીતે આ 780માં પત્ર વિસ્તાર થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.